નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી આ YouTube ચેનલ ટ્રેક ગુજરાતીમાં. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે NERORમાં આવેલ એક નવી અપડેટ વિશે માહિતી મેળવીશું. તે પહેલાં જો આપણી આ YouTube ચેનલ ઉપર નવા આવેલા હોય અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે જે જમીન રેકર્ડ જોવા માટે રાજ્ય સરકારની એકમાત્ર વેબસાઇટ છે NERORR. તો આ NERORR વેબસાઇટમાં એક નવું અપડેટ આવી ગયું છે અને આ અપડેટથી જે બિનખેતી પ્લોટનું ટાઇટલ ક્લિયર જોવામાં સરળતા રહેશે. તો તે કઈ રીતે ઉપયોગી થશે અને તે કયા પ્રકારનું ઓપ્શન આવેલ છે, તથા શું તમે જમીન મિલકત ધરાવો છો તો બિનખેતી પ્લોટ ધરાવતા હોય તો આપના માટે પણ આ એક ખૂબ જ ઉપયોગી અપડેટ સાબિત થઈ શકે છે. તો આ અપડેટ વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું. તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો જેથી કરી અને NERORRમાં આવેલા આ નવા અપડેટ વિશે તમને માહિતી મળી જાય. તો ચાલો હવે હું સૌપ્રથમ બ્રાઉઝર ખોલી લઉં અને ત્યાં આપણે જોઈશું કે આ શું નવી અપડેટ આવેલી છે. તો મિત્રો, મેં અહીંયા બ્રાઉઝર ખોલી લીધું છે. હવે હું અહીંયા ગૂગલ ખુલેલું છે તો તેમાં NERORR લખી અને સર્ચ કરી લઈશ, જે સર્ચ કરતાની સાથે જ તમને અહીંયા પહેલી જ વેબસાઇટ જોવા મળી જશે, NERORR એટ એનીવેર. અથવા તો તમે અહીંયા બ્રાઉઝરમાં જે એડ્રેસ બાર હોય તેમાં NERORR.gujarat.gov.in લખી અને ઓકે આપશો તો પણ આ વેબસાઇટ ખુલી જશે. તો ચાલો આપણે અહીંયા સર્ચ કરેલ છે તેમાં જે પહેલી લિંક છે તેના ઉપર હું ક્લિક કરી દઉં છું. જે ક્લિક કરતાની સાથે રેવન્યુ ડિપાર્ટમેન્ટની જે આ NERORRની વેબસાઇટ છે તે ખુલી જાય છે અને આ વેબસાઇટમાં તમને અહીંયા અલગ અલગ ઓપ્શનો જોવા મળી જાય છે અને તેના જે શોર્ટકટ ટેબ છે તે પણ તમને અહીંયા જોવા મળી જશે. તો મિત્રો, આ નવી અપડેટ આવેલી છે જે વ્યૂ લેન્ડ રેકર્ડ રૂરલના ઓપ્શનમાં અપડેટ આવેલ છે. તો અહીંયા તમે આ મેનુ જોઈ શકો છો, વ્યૂ લેન્ડ રેકર્ડ રૂરલ. તો અહીંયા આપણે ક્લિક કરી દઈશું. તો ચાલો હું અહીંયા ક્લિક કરી દઉં છું. જે ક્લિક કરતાની સાથે આપણી સામે આ પ્રમાણેની સ્ક્રીન તમને જોવા મળી જશે, જેમાં અહીંયા સિલેક્ટ એનીવન કોઈ પણ એક પસંદ કરોનો ઓપ્શન છે. તો આ ડ્રોપડાઉનમાંથી આપણે જોઈએ તો આ ડ્રોપડાઉન ખોલતાની સાથે જ તમે અહીંયા જોઈ શકો છો કે જે અગાઉ ઈ ચાવડી પછી તરત ઓલ્ડ સ્કેન VF712 ડિટેલ, એટલે કે જૂના સ્કેન કરેલા 7-12ની વિગતો આવતી હતી, પણ તેની જગ્યાએ હવે બીજા નંબરના ઓપ્શનમાં અહીંયા તમે જોઈ શકો છો નો ક્લોઝ સર્વે નંબર ડિટેલ, એટલે કે બિનખેતી હુકમથી બંધ થયેલ સર્વે નંબરની વિગતો જાણવા. તો ચાલો મિત્રો, આપણે આ ઓપ્શનનો ઉપયોગ જોઈએ. તો મિત્રો, આ ઓપ્શનથી જે બિનખેતી થયેલા 7-12ના પાના છે તે બંધ થઈ ગયેલા હશે તો પણ તમને અહીંયા તેની વિગત જોવા મળી જશે. જે અગાઉ જો તમારે પ્લોટ કે કોઈ ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ હોય તો તેનું તમારે લોન લેવી હોય તો તેનું જે ટાઇટલ ક્લિયર માટે ઉત્તરોત્તર 6 નંબર હકપત્રકની જરૂરિયાત રહેતી હતી, પણ જે સર્વે નંબર બિનખેતી થઈ ગયેલો હોય તે સર્વે નંબરની વિગત ઓનલાઈન જોવા મળતી ન હતી, એટલે કે તે સર્વે નંબરનું પાનું બંધ થઈ જતું હતું અને પાનું બંધ થઈ જવાના કારણે જે તેનું સાંકળ્યું હોય હકપત્રક 6 નંબરનું તે સાંકળ્યું પણ જોવા મળતું ન હતું, જેથી કરી અને લોકોએ તલાટી પાસે જઈ અને પોતાના 6 નંબર મેળવવા માટે તમામે તમામ 6 નંબર જોવા પડતા હતા અને તેમાંથી ગોતવા પડતા હતા. પણ હવે આ સરળતાથી જે બિનખેતી હુકમથી બંધ થયેલા 7-12ના પાનિયા અહીંયા જોવા મળી જશે અને તે 7-12ના પાનિયામાં તમારા હકપત્રક 6 નંબરનું સાંકળ્યું પણ જોવા મળી જશે, જેથી કરી અને જો બિનખેતી પ્લોટનું ટાઇટલ ક્લિયર માટેના કાગળો તમારે તમારા વકીલને પૂરા પાડવાના હોય તો તમે એકદમ સરળતાથી પૂરા પાડી શકશો. તો ચાલો આપણે અહીંયા કોઈ પણ એક ઉદાહરણરૂપ વિગત જોઈ લઈએ. તો અહીંયા પ્રથમ જિલ્લો સિલેક્ટ કરવાનો છે, ત્યાર પછી તાલુકો સિલેક્ટ કરવાનો છે, ત્યાર પછી ગામનું નામ સિલેક્ટ કરવાનું છે અને ત્યાર પછી અહીંયા તમે ડ્રોપડાઉન લિસ્ટમાં સર્વે નંબર જોવા મળશે. તો અહીંયા મિત્રો, આપણને જે બિનખેતી થયેલા સર્વે નંબરો છે તે સર્વે નંબરની વિગત આપણને જોવા મળી જશે, તો તેમાંથી તે સિલેક્ટ કરી લેવાનો રહેશે. ત્યાર પછી અહીંયા જે કેપ્ચા કોડ જોવા મળે છે તે કેપ્ચા કોડને આપણે અહીંયા ટાઈપ કરી લઈશું
અને કેપ્ચા કોડ ટાઈપ કરી લીધા પછી નીચે અહીંયા ગેટ ડિટેલનું બટન છે, તો ગેટ ડિટેલના બટન ઉપર આપણે ક્લિક કરી દઈશું તો આ પ્રમાણેની સ્ક્રીન આપણી સામે આવી જશે। તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે આ સર્વે નંબર હકપત્રક નોંધ નંબર 100 એન 100ની અસરથી તારીખ 100 એન 100થી બંધ થયેલ છે અને નીચે જણાવેલી વિગતો પ્રોપર્ટી કાર્ડ તૈયાર થયેલ છે। તો આમ સરકારશ્રીનો અગાઉ જે એક પરિપત્ર થયેલો હતો તે અંતર્ગત જે બિનખેતી થાય તે જમીનના પ્રોપર્ટી કાર્ડ ઓટોમેટિક તૈયાર કરવાની જોગવાઈ હતી। તો આ પ્રમાણે જે બિનખેતી થાય તેનો 7 બાર બંધ થઈ જાય અને તેઓના પ્રોપર્ટી કાર્ડ તૈયાર થતા હતા અને તેના કારણે જે જૂનો 7 બાર બંધ થવાથી તમારે જો બિનખેતી થયેલ જમીનની લોન લેવી હોય તો તેનું ટાઇટલ ક્લિયર કરાવવા માટે તમારે જે હકપત્રક 6 નંબરનું સાંકળિયું ગોતવા માટે ગ્રામ પંચાયત કચેરી અથવા તો તલાટી કચેરીનો સંપર્ક કરવો પડતો હતો। પણ હવે આવી રીતે તમે જે બિનખેતીથી બંધ થયેલ 7 બાર છે તે જોઈ શકશો। તો અહીંયા તમે તેની જે બંધ થયા પહેલાંની વિગતો જોઈ શકો છો। અહીંયા આપણે જોવા મળી જશે કે બિનખેતી હુકમથી પ્રોપર્ટી કાર્ડ તૈયાર થયા બાદ બંધ થયેલ સર્વે નંબર માટે હકપત્રકની નોંધ નંબર 100 એન 100ની અસર પહેલાં તારીખ એટલે કે જે તારીખ હોય તેની સ્થિતિ આ વિગત જોવા મળી જશે। તો આ પ્રમાણે બંધ થયા પહેલાંનો જે 7 બાર છે તે 7 બાર તમે અહીંયાથી જોઈ શકશો। તો અહીંયા તેનું ક્ષેત્રફળ પણ તમને જોવા મળી જશે અને હાલનો ઉપયોગ તમે અહીંયા જોઈ શકો છો બિનખેતી। તો આ પ્રમાણે તેની વિગત જોવા મળી જશે અને અહીંયા જે તેનો ખાતા નંબર હતો, તેનું ક્ષેત્રફળ હતું, તેનો આકાર શું હતો તે તમામ વિગત જોવા મળી રહી છે। અને આ ઉપરાંત અહીંયા તમે જે નોંધનું સાંકળ્યું આપણે આગળ વાત કરીને કે નોંધનું સાંકળ્યું તો અહીંયા ઉત્તરોત્તર તમામે તમામ નોંધના નંબરો અહીંયા લખાયેલા જોવા મળે છે અને આ નોંધના નંબર તમે જે ગુજરાતના કોઈ પણ જનસેવા કેન્દ્ર અથવા તો ઈ ગ્રામ સેન્ટર ખાતે જઈ અને આ નોંધું તમે કઢાવી શકો છો। તો આ પ્રમાણે મિત્રો જે ટાઇટલ ક્લિયર માટે ઉત્તરોત્તર 6 નંબરની જરૂર પડે છે તે એકદમ સરળતાથી તમે મેળવી શકો છો। તો મિત્રો આમ જે આ નવો ઓપ્શન આવવાથી જે બિનખેતી પ્લોટ અથવા તો ઇન્ડસ્ટ્રીયલ હોય કે કોમર્શિયલ હોય પણ જો તેના ઉપર લોન લેવા માગતા હોય તો આ ટાઇટલ ક્લિયર કરાવવામાં તમને સરળતા રહેશે। તો મિત્રો આશા રાખું કે આ માહિતી આપને ઉપયોગી લાગી હશે અને પસંદ પણ આવી હશે। આ ઉપરાંત મિત્રો જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ અને બીજી ઘણી બધી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trigujarati.com ની મુલાકાત લેતા રહેજો। સાથોસાથ આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે તો તમે અહીંયા ટેલિગ્રામ ચેનલની લિંક પણ જોઈ શકો છો અથવા તો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ તમને જોવા મળી જશે। તો જો તમને ઉપયોગી લાગે તો તમે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો અને જોઈન થવું એકદમ ફ્રી છે। તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઉં, જય હિન્દ, વંદે માતરમ।